આજે રાત્રે જે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો જે કરફ્યુ હુકમ છે એનો સંદર્ભે જણાવવાનું કે પહેલાં તો લોકોમાં આ બાબતની પ્રસિદ્ધિ થાય અને લોકોમાં આ બાબતની અવેરનેસ આવે એ માટે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને મેગાફોન દ્વારા એક લોકોમાં અવેરનેસ પણ ફેલાવવામાં આવી છે. જુદા જુદા અગ્રણીઓ અને જુદા જુદા એસોસિએશનોને પોલીસ સ્ટેશન લેવલે એક મિટિંગ રાખીને તેમને પણ આની સમજ આપવામાં આવી છે અને ખૂબ જ સુંદર અને સારો સહયોગ અને અમને પ્રાપ્ત થયો છે. લોકો દ્વારા અને એસોસિએશન દ્વારા પણ પોલીસને અમને સહકાર પ્રાપ્ત થશે એવી આજ સવારથી લઈને અત્યાર સુધીમાં તમામ આગેવાનો દ્વારા અને એસોસિએશન દ્વારા ખાતરી પણ આપવામાં આવી છે. તે બદલ પણ હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને વધુમાં જણાવું કે આ અમલવારી દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અધિકારીઓ દ્વારા અને ડીસીપી શ્રી અને એસીપી દ્વારા પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને જેનું અસરકારક રીતે પાલન થાય એ માટેનો પણ તકેદારી રાખવામાં આવેલી છે. સર, કરફ્યુના અંદર જે માણસો નીકળશે તો એના અંદર શું જોગવાઈ રહેશે? સૌપ્રથમ તો તમે નોટિફિકેશન જે હમણાં જોયું એની અંદર જણાવેલું છે કે જેટલા લોકોને છૂટછાટ આપવામાં આવી છે એ સિવાયના જે વ્યક્તિઓ છે એ લોકોને તો અમે જ અપીલ કરી છે આ સવારથી લઈને અત્યાર સુધી કે એ લોકોએ અનાવશ્યક રીતે ઘરની બહાર નીકળવું નહીં અને અધરવાઇઝ આ જે નોટિફિકેશન છે એ નોટિફિકેશનનો ભંગનો ગુનો દાખલ થઈ શકે. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.